સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. નમો ભગવતે ભજ
કાળિયા ઠાકોરનું સ્મરણ કરશું.
કાળિયા નંદ નંદન તવ કાજ કાળિયા
રંગીન જાના પ્રમાણ કાળિયા, રંગીન જાના પ્રમાણ કાળિયા, શ્વેત રંગીન જાના પ્રમાણ કાળિયા, રંગીન જાના પ્રમાણ કાળિયા, કાળિયા કાળિયા ગાયો ના ગો કાળિયા, ગાયો કાળિયા જય મારી લાજ કાળિયા, જોજે ના જય મારી લાજ કાળિયા, જોજે ના જય મારી લાજ કાળિયા, કાળિયા હો કાળિયા ભાઈ ના ગો કાળિયા, કાળિયા હો કાળિયા ભાઈ ના ગો કાળિયા, રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય, ઉમાકાંત સ્મરણ વિધેયં નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ, અખિલેશ્વર રાજરાજેશ્વર એવા દ્વારિકાધીશના આ વાંગમય સ્વરૂપ ભાગવતજીને વંદન, કોઈલાણાની તમામ પરમ ચેતનાઓને વંદન, ભૂદેવો સારસ્વતો તથા કથા મંડપ તેમજ લક્ષ્ય ચેનલના માધ્યમથી જીવન પ્રસારણ નિહાળી રહેલા તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિતે પરબ્રહ્મ પરમાત્માને વંદન, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. સાચી માં કોને કહેવાય? માએ કહ્યું છે કે દીકરા, જો તારે ખોડો જ પસંદ કરવો હોય તો પરમાત્માનો ખોડો પસંદ કર. અને માના આ જ વચનો સાંભળી અને ધ્રુવ મહારાજજી નીકળી ગયા. સુનીતિના વચનો, અને સુનીતિ એટલે સારી નીતિ. નીતિ હોય ત્યાં ગુણ હોય, ગુણ હોય ત્યાં આદર હોય. અને સુરુચિ, રુચિ એટલે રૂપ, રૂપ હોય ત્યાં રુચિ થાય, અને રૂપ હોય ત્યાં ઈર્ષા આવે. માનું વાક્ય માથા ઉપર ચડાવી નીકળી ગયા છે ધ્રુવ મહારાજ. નારદજી વચ્ચે આવે અને નારદજી મંત્ર આપે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ કરતા કરતા તમે મધુવનમાં અનુષ્ઠાન કરો. પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે હે, જ્યાં નિત્ય ભગવાનનું સાનિધ્ય છે આ પૃથ્વી ઉપર, આ ભારત દેશમાં. પાંચ જગ્યા એવી છે જ્યાં ભગવાન નિત્ય હાજર રહે છે, સદાય માટે ભગવાન ત્યાં હાજર છે. એમાં પહેલું ક્ષેત્ર છે દ્વારિકા. ભગવાન દ્વારિકામાં સાક્ષાત હાજર છે. જગત મંદિરમાં આજે પણ બધાના ન્યાય આપે છે દ્વારિકાનો નાથ.
બીજું ક્ષેત્ર છે મધુવન. મધુવનમાં દ્વારિકાધીશ હાજર રહી સાક્ષાત. એ આવ્યું છે વૃંદાવન પાસે. અને ત્રીજું છે ગંડકી નદીનો કિનારો, જ્યાં પુલહ ઋષિનો આશ્રમ હતો ત્યાં પણ ઠાકોરજી સાક્ષાત હાજર છે. ચોથું મથુરા અને વૃંદાવનમાં ભગવાન હાજર છે. પાંચમું શ્રી રંગક્ષેત્રમાં ભગવાન હાજર છે. એટલે અમુક સ્થાનોમાં પરમાત્મા સાક્ષાત બિરાજિત છે. એટલે એવા સ્થાનોમાં મધુવન હતું. કહ્યું કે આપ મધુવનમાં જઈ અને ઘનશ્યામ પ્રભુનું ધ્યાન ધરો. અને એ ધ્યાન ધરવાની સાથે ત્રણ ત્રણ રાત્રિમાં, ત્રણ રાત્રિ પૂરી થાય એટલે વિરામ લે, વિરામ લઈ અને કપિત્થ બદરાસન, થોડાક કાચા બોર ખાઈ લે. એમ એક મહિનો બોર ખાઈને જેણે તપ કર્યું, વૃક્ષની નીચે ઊભા રહી અને ઓમ નમો ભગવતે વાસુદેવનો જપ કર્યો. બીજો માસ આવ્યો તો હવે છ છ દિવસે થોડોક વિરામ, ઘાસ અને સૂકા પાંદડા ખાઈ અને જપ કર્યો છે. ને ત્રીજો મહિનો આવ્યો ત્યાં તો ફક્ત ને ફક્ત નવ દિવસે વિરામ, એ ખાલી જલ પીવે. અને એ જલ કોઈ સામાન્ય નહીં, યમુનાનું જલ. ન જાતુ યમયાતના ભવતી વે પયઃ પાનતઃ, ભવતી તે પયઃ પાનત. જે યમુનાનું પાન કરે એની પાસે યમના દૂતો ન આવે, એવું યમુનાજીના જલનું પાન કરતા હતા. ચોથા મહિનામાં હવે જલ પણ છોડી દીધું છે, ફક્ત વાયુ લઈને. બાર બાર દિવસ સુધી કોઈ વિરામ નહીં, બાર દિવસે વિરામ. પાંચમો માસ આવ્યો, એક પગે ઉભા રહ્યા અને અંગૂઠા ઉપર ઉભા રહીને પાંચમા મહિને આટલું બધું સુંદર તપ કર્યું છે કે એ તપ કરવાના કારણે આખી દુનિયાનો શ્વાસ રૂંધાઈ ગયો. કોઈ શ્વાસ નહોતું લઈ શકતું. બધાએ પ્રાર્થના કરી કે હવે નારાયણ એને દર્શન આપવા માટે જાઓ. ત્યારે એ સમયે નારાયણ દર્શન આપવા માટે મધુવનમાં પ્રવેશ કર્યો. મધુ નામનો દૈત્ય જેને ભગવાને મોક્ષને ધામ પહોંચાડ્યો એટલે નામ પડી ગયું મધુસૂદન. દુશ્મનના ઘરમાં પણ ભગવાને પ્રવેશ કર્યો છે. અને મધોર વનમ ભૃત્ય દિદૃક્ષયા ગતઃ, ભગવાન એના ભક્તને જોવા માટે ગયા. કેવો હશે મારો ભક્ત? પણ અહીંયા તો મૂર્તિ અને મંત્ર બે એવા એક થઈ ગયા કે એક મૂર્તિ મંત્રમાં પ્રવેશ કરીને આંખો બંધ કરી દીધી છે. ભગવાન સામે ઊભા છે પણ આંખ નથી ખોલતો. ભગવાને કહ્યું અંદરની મૂર્તિ ગાયબ કરવી પડશે. અંદરની મૂર્તિ ગાયબ કરી અને જેવી જ અંદરની મૂર્તિ ગાયબ થઈને ધ્રુવની આંખ ખુલી, ક્યાં તો સામે એ જ નારાયણ. અને એ નારાયણ કેવા હતા? ઉર્ધ્વ ત્રિપુંડ હતું, એની વચ્ચે કેસરની ખોર ભરેલી હતી. કાનમાં જે પહેરેલા હતા આભૂષણો, એ આભૂષણો એટલા બધા ચમકતા હતા કે આખો ચહેરો દેદીપ્યમાન થતો હતો. ભગવાનના છાતી ઉપર, વક્ષસ્થલ ઉપર ભૃગુના ચરણ ચિહ્નની નિશાની, કૌસ્તુભ નામનું મણી, ભગવાનના સુંદર એવા નેત્રો, ભગવાનના હોઠ પણ મધુર, ભગવાનના નખ ચંદ્રિકા, ભગવાનના નખના પગના અંગૂઠાનો નખ પણ એટલો શોભાયમાન થતો હતો. આખું વાતાવરણ જોયું ભગવાને. ભગવાનને જોઈ અને સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, પણ હવે સ્તુતિ કરી શકે એમ હતો નહીં ધ્રુવ, કારણ કે 5 વર્ષનો બાળક શું સ્તુતિ કરે. ભગવાને એ જ સમયે શંખનો સ્પર્શ કરાયો છે. કૃતાંજલિમ બ્રહ્મમયેન કંબુના, જેવો સ્પર્શ અહીં કપોલમાં કરાયો, આ કપોલનો સીધો સંપર્ક મન સાથે છે. અને મનમાં સ્ફુરિત થયું કે મારે કંઈક બોલવું જોઈએ. અને ધ્રુવ મહારાજજીએ સ્તુતિ કરવા માટે બે હાથ જોડ્યા અને સીધા હાથ જોડ્યા, ક્યાં તો અંદરથી સ્તુતિ પ્રગટ થઈ છે. અને એ સ્તુતિમાં હાથ જોડીને કહ્યું છે કે હે પ્રભુ, હું આપની સ્તુતિ કરી શકું એમ છું નહીં, પણ તમે જ મારી અંદર પ્રવેશ કરી અને યો અંત પ્રવિશ્ય મમ વાચમ ઇમામ પ્રસુપ્તામ, મારી સુતેલી વાણી ફક્ત ને ફક્ત પ્રભુ આપે જગાડી છે. સંજીવયત્યખિલ શ્રીધરસ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણ ત્વગાહી
અંત પ્રવિશ્ય મમ વાચમ ઇમામ પ્રસુપ્તા, મારી સુતેલી વાણીને તમે જ પ્રવેશ કરીને જગાડી છે. મારા શરીરની અંદર કાન, હાથ, પગ, ત્વચા, મારી ચામડી, અરે મારા પ્રાણને પણ ચેતના આપનારા આપ જ છો. એટલે હે એવા પરમ પુરુષ, હું આપને નમસ્કાર કરું છું. નમસ્કાર કરવાની સાથે ભગવાનના ગુણગાન ગાવા માંડી ગયો આ નાનકડો એવો બાળક, કે હે પ્રભુ, મને ખ્યાલ છે કે આપના ચરણ કમલનું ધ્યાન ધરવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે, બીજા કોઈથી આનંદ નથી. બે વસ્તુમાં આનંદ મળે છે, એક ભગવાનની કથા શ્રવણ કરો, અથવા તો ભગવાનના પ્રભુના ચરણોનું ધ્યાન ધરો. કારણ કે આંખ અને કાન આ બે એવા છે કે જેમાંથી પાપ પ્રવેશે, કાનમાંથી પ્રવેશી જાય અથવા આંખમાંથી. નબળું જોવ તો પાપ પ્રવેશ કરે, અથવા નબળું સાંભળો તો પાપ પ્રવેશ કરે. એટલે મારા આંખ અને કાન ભગવાન, કાં તો મારી આંખ ખુલ્લી હોય તો તારું ચરણ જુએ, તારું ધ્યાન ધરે, અને મારા કાન હોય તો મારા કાન તારી કથા શ્રવણ કરે. અને પરમાત્મા, આપની કથા તો કેટલી છે, ઉત્તમ સુખ આપનારી છે. મારી ભક્તિની સરિતા સુકાઈ નહીં, એટલે પરમાત્મા હું બસ એટલું જ માગું છું આપની પાસે. ધ્રુવે માનસિક વિચાર કરીને ભગવાન પાસે ચરણના ધ્યાન ધરવાની વાત અને કથા શ્રવણની વાત પ્રાર્થનામાં જ કહી દીધી છે. યા નિવૃત્તિ સંવૃતાં તવ પાદ પદ્માં ધ્યાનાદ ભવજન કથા એમના કારણે પરમાત્મા ચરિત્રો શ્રવણથી સ્વર્ગીય વિમાનોમાંથી, સ્વર્ગમાંથી જે વિમાનો જતા હોય એમાં પામનારા દેવતાઓને પણ આ સુખ પ્રાપ્ત નથી થતું જે અમને પ્રાપ્ત થાય છે. ભગવાન પાસે 12 શ્લોકોમાં સ્તુતિ કરી છે. સુંદર આવા 12 શ્લોકો ગાયા, અને શ્લોક ગાયા પછી મનમાં કંઈક વિચાર આવી ગયો છે અને ભગવાને એ સમયે આશીર્વાદ આપી દીધા છે. તથાસ્તુ બોલી ગયા ભગવાન. મનમાં વિચાર આવ્યો હશે કે મારે મારા બાપના ખોડામાં નહીં, મારે ગાદી ઉપર બેસેલા બાપના ખોડામાં બેસવું છે. ક્યાંક રાજ્યનો વિચાર આવ્યો હશે. અને ભગવાને એ સમયે કહ્યું, 37 વર્ષ સાહસ્ત્રમ રક્ષિતાવ્યાહતેન્દ્રિયઃ, જ્યાં તું 36,000 વર્ષ સુધી નિષ્કંટક રાજ્ય કરીને મને પ્રાપ્ત કરીશ. ભગવાને 36,000 વર્ષ દૂર કરીને, પણ ધ્રુવ મહારાજ રેડા છે કે મેં